અમદાવાદમાં 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા. તેમાંના મોડાસાના તબીબી દંપતીનું સિવિલ હોસ્પિટલમાં બ્લાસ્ટમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ આજે આ ઘટનાનો ચુકાદો આવ્યો છે. ત્યારે ડોક્ટર દંપતીના પિતા રમેશભાઈ શાહે ZSTV ન્યૂઝ સાથે કરી વાત. અમદાવાદમાં 2008માં અલગ અલગ જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં કુલ 56 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો હતો. ત્યારે તેમના બે મૃતકો અરવલ્લીના મોડાસાના વતની હતા. જે દિવસે ઘટના બની ત્યારે મોડાસાના ડૉક્ટર દંપતી ડૉક્ટર પ્રેરક શાહ અને ડૉક્ટર કિંજલ શાહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ખાતે હતા અને એકાએક બ્લાસ્ટ થયો, જેમાં બંને દંપતી અને ડૉક્ટર કિંજલ શાહના ગર્ભમાં રહેલ બાળકનો ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જે બાબતે પોલીસે કુલ 77 આરોપીઓની ધરપકડ કરી હતી, જે બાબતનો આજે ખૂબ લાંબા સમય ચુકાદો આવ્યો અને 77 પૈકી 49 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા અને 28ને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. ત્યારે મોડાસાના મૃતક ડૉક્ટર દંપતીના પિતાએ આજે ચુકાદો આપ્યા બાદ ZSTV ન્યૂઝ સાથે વાત કરી અને જણાવ્યું હતું કે 28 નિર્દોષ કઈ રીતે છૂટ્યા એની તપાસ થવી જોઈએ અને આજે જે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે તેમને ફાંસીની સજા થવી જોઈએ એવી માંગ કરી છે અને કોર્ટના ચુકાદાથી તેમને સંતોષ છે એમ તેઓએ જણાવ્યું હતું. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી. મારું નામ આરપી શાહ છે. હું બેંકવાડામાં સર્વિસ કરતો હતો અને બ્લાસ્ટમાં 26 તારીખે બ્લાસ્ટ થયો. એમ મેં મારો પુત્ર ડૉક્ટર પ્રેરક, તેમની પત્ની અને એમના આવનારું બાળકને ગુમાવ્યું છે. અમારા કુટુંબીજનો ઉપર ખૂબ જ આફત આવી પડી, પણ આ આફતમાં અમને અમારા ગુરુજન, સ્નેહી મિત્રો અને મિત્રોનો શુભ સહકાર આશ્વાસન મળવાથી અમને થોડું આશ્વાસન મળ્યું. પણ જે કાલે કોર્ટે ચુકાદો આપ્યો છે એમને જે સજા થઈ છે, સજામાં ફાંસીની સજા થઈ છે, એ અમારી માગણી છે. અને ચુકાદો ઘણો મોડો આવ્યો છે. આવા ચુકાદા આપવા માટે કોઈ તપાસ પણ થવું જોઈએ અને આવી એકાદ મહિનામાં જ આ લોકોને તરત જ ફાંસીની સજા થાય એવી અમારી માગણી છે.